क्वेश्चन नंबर टू, प्रश्न बे, रेखांकित शब्दों उत्तर में मरे तरीके प्रश्न वाक्य बनाओ। उदाहरण, संजय इज गोइंग टू अहमदाबाद। तो बाड़को अँ लीटी संजय नीचे है। जो बाड़को अँ कता नीचे लीटी हो तो हूँ वे प्रश्न पूछवा। जो ना नीचे लीटी हो बाड़को तेने हूँ वड़े ज आप प्रश्न पूछवा। तो कि संजय ने गाड़ी नाखवा, पची हू लगाई दे, पी जेव लगाई दे। इज गोइंग टू अहमदाबाद, कोण अहमदाबाद जाए जे जई रो। तो जवाब मैं बार संजय अहमदाबाद जई रो। हमें जो अँ अहमदाबाद स्थल है बाड़को, जो स्थल ने जी लीटी हो तो आप वेर वाले प्रश्न पूछवा। जो पहला वेर, पची ईज है तो ईज, पची करता लेवा संजय, पची आ गोइंग है तो गोइंग। वेर इज संजय गोइंग, संजय क्या जई रो। वन एट्ले अंकित एंड पूजा आर सिंगिंग अ सॉन्ग। तो बार कोई नाम नीचे लीटी है तो हू आवशे, हू पची आर सिंगिंग अ सॉन्ग। कौन गीत गाई रही है, पची बार को जो ये सॉन्ग इतले वस्तु छे इतले व्हाट आवशे। व्हाट आर अंकित एंड पूजा सिंगिंग, अंकित ने पूजा शू गाई रहा है। टू एटले बे, गीता इज रीडिंग मैगजीन इन द लाइब्रेरी। तो अँ जो बाड़को पहला गीता नीचे लीटी है तो गीता कथा है एट हूँ आवशे। तो हूँ में तो कशु करवा नहीं, हूँ पी बधुज लखी दे। तो हू इज रीडिंग अ मैगजीन इन द लाइब्रेरी, पाचर क्वेश्चन मार्क लगाई देवा। पची है बाड़कू मैगजीन, मैगजीन वस्तु है એટલે શું આવશે વોટ। તો જો પહેલાં વોટ લેવાનું વસ્તુ છે એટલે વોટ, પછી ઇઝ, પછી ગીતા છે તો ગીતા, એનો પહેલો અક્ષર અહીંયા ગીતા આવી રીતે તમારે લખી દેવાનું। વોટ ઇઝ ગીતા, પછી રીડિંગ, પછી મેગેઝિન નીકળી જાય ઇન ધ લાઇબ્રેરી આવી જાય બાળકોને, ક્વેશ્ચન માર્ક લગાવી દેવાનું। ગીતા પુસ્તકાલયમાં શું વાંચી રહી છે, પછી બાળકો જોઈએ ઇન ધ લાઇબ્રેરી, લાઇબ્રેરી સ્થળ છે એટલે વેર આવશે। વેર ઇઝ ગીતા રીડિંગ અ મેગેઝિન, ગીતા ક્યાં મેગેઝિન વાંચી રહી છે, ગીતા ક્યાં મેગેઝિન વાંચી રહી છે। થ્રી એટલે ત્રણ, મોના ઇઝ ઇટિંગ એન એપલ, અને બાળકો મોના પહેલાં નામ છે એટલે હુ આવશે, હુ ઇઝ ઇટિંગ એન એપલ, કોણ સફરજન ખાઈ રહ્યું છે। તો પછી અહીંયા એપલ છે, એપલ વસ્તુ છે એટલે વોટ ઇઝ મી મોના, પહેલાં વોટ લેવાનું બાળકો, પછી ઇઝ લેવાનું, પછી કરતા મોના છે તો મોના અને ઇટિંગ ઇટિંગ, મોના શું ખાઈ રહી છે। ફોર એટલે ચાર, વી આર બાઇંગ ફ્રૂટ્સ, બાળકો વી અહીં કરતા છે એટલે હું આવશે, હુ આર બાઈંગ ફ્રૂટ્સ, ને ક્વેશ્ચનનું માર્ક લગાવી દેવાનું। પછી બાઈંગ ફ્રૂટ છે, ફ્રૂટ એટલે વસ્તુ છે એટલે વોટ આર વી, પહેલાં વોટ લેવાનું બાળકો, પછી અહીંયા જેવો હોય આર હોય તો આર, ઇઝ હોય તો ઇઝ, અહીંયા આર છે તો આર, વી છે તો વી, પછી બાઈંગ છે તો બાઈંગ, ક્વેશ્ચન માર્ક લગાવી દો। અમે શું ખરીદી રહ્યા છીએ, ફાઈવ એટલે પાંચ, ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ થ્રી ઓ ક્લોક। તો બાળકો અહીંયા જો ચિલ્ડ્રન છે એટલે પહેલાં હું આવશે, હું ને આર, પછી હું આર ગોઈંગ હોમ એટ થ્રી ઓ ક્લોક, પછી ક્વેશ્ચન માર્ક લગાવી દો। કોણ ત્રણ વાગે ઘરે જઈ રહ્યો છે, પછી બાળકો અહીં હોમ સ્થળ છે એટલે વેર આવશે, વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ એટ થ્રી ઓ ક્લોક, બાળકો ત્રણ વાગે ક્યાં જઈ રહ્યા છે, પછી અહીંયા થ્રી ઓ ક્લોક સમય છે એટલે વેન આવશે, વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ, બાળકો
કેટલા વાગે ઘરે જઈ રહ્યા છે? 6 એટલે 6. મધર ઇઝ બાઈંગ ધ પિંક સાડી. બાળકોની મધર છે એટલે હુ આવશે? હુ ઇઝ બાઈંગ ધ પિંક સાડી? ક્વેશ્ચન માર્ક લગાવી દો. કોણ ગુલાબી સાડી ખરીદી રહ્યું છે? પછી બાળકો પિંક સાડી પસંદગીની વાત છે એટલે વિચ. વિચ સાડી ઇઝ મધર બાઈંગ? માતા કઈ સાડી ખરીદી રહ્યા છે? પછી અહીંયા સારી વસ્તુ છે એટલે વોટ ઇઝ મધર બાઈંગ? માતા શું ખરીદી રહ્યા છે? ધ ઓલ્ડ મેન ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સાપલિંગ નાઉ. બાળકો અહીં પહેલાં હો ધ ઓલ્ડ મેન નામ છે એટલે હું આવશે? હુ ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સાપલિંગ નાઉ? ક્વેશ્ચન માર્ક લગાવી દઉં. એ વૃદ્ધ માણસ અત્યારે આંબાના વૃક્ષ વાવી રહ્યા છે. તો અહીં બાળકો વૃદ્ધ માણસની જે લીધી છે તો હુ ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સાપલિંગ નાઉ? કોણ અત્યારે કેરીના છોડ વાવી રહ્યા છે? પછી બાળકો અહીં છે મેંગો સાપલિંગ, તો મેંગો વસ્તુ છે, ઝાડ છે. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન પ્લાન્ટિંગ નાઉ? વૃદ્ધ માણસ અત્યારે શું ઉગાવી રહ્યા છે? પછી બાળકો છે નાઉ, તો સમય છે એટલે વેન ઇઝ ધ ઓલ્ડ મેન પ્લાન્ટિંગ ઓ મેંગો સાપલિંગ? ગોરડા માણસ ત્યારે કેરીનું ઝાડ વાવે છે. 8 એટલે 8. ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેક બોર્ડ. ધ ટીચર છે એટલે હું આવશે? હુ ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેક બોર્ડ? કાળા પાટીઓ પર કોણ લખી રહ્યું છે? પછી બાળકો બ્લેકબોર્ડ લખવાનું સ્થળ છે ઓન ધ બ્લેકબોર્ડ, તો વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ? શિક્ષક ક્યાં લખી રહ્યા છે અથવા શિક્ષિકા ક્યાં લખી રહ્યા છે? 9 એટલે 9. ધ કાર્પેન્ટર ઇઝ મેકિંગ ચેર નાઉ. તો બાળકો કાર્પેન્ટર એટલે સુથાર છે, તો હુ ઇઝ મેકિંગ અ ચેર નાઉ? અત્યારે કોણ ખુરશી બનાવી રહ્યું છે? પછી વોટ ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ નાઉ? સુથાર અત્યારે શું બનાવી રહ્યા છે? પછી નાઉ છે એટલે સમય આવશે. વેન ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ અ ચેર? સુથાર ક્યારે ખુરશી બનાવી રહ્યા છે? 10 એટલે 10. અંકિત એન મનન આર ગોઈંગ ટુ સ્કૂલ નાઉ. તો બાળકો બે નામ છે, નાની જે લીધી છે તો હુ આવશે, ને બે નામ છે તો આર આવશે. હુ આર ગોઈંગ ટુ સ્કૂલ નાઉ? અત્યારે કોણ શાળાએ જઈ રહ્યું છે અથવા જઈ રહ્યા છે? પછી બાળકો અહીં સ્કૂલ સ્થળ છે એટલે વેર આર અંકિત એન મનન ગોઈંગ નાઉ? અંકિત અને મનન અત્યારે ક્યાં જઈ રહ્યા છે? પછી નાઉ સમય છે એટલે વેન આર અંકિત એન મનન ગોઈંગ ટુ સ્કૂલ? અંકિત અને મનન ક્યારે શાળાએ જઈ રહ્યા છે? બાળકો અહીં આપણું લેસન નંબર 7 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં લેસન નંબર 8માં વોટ ટાઈમ ઇઝ ઇટમાં મળીશું. સી યુ નેક્સ્ટ ટાઈમ.